રોલ કરવકરી બધી પલરી ગઈ, ઘરમાં પાણી ગરી ગયું, ઘૂંટણ ઘૂંટણ પાણી છે, તળે રૂમમાં ઓસરીમાં ક્યાં રહેવું, બધું પલરી ગયું અમારું ઘરવકરી, અમારું ગોદડા ગાફા દાણા દૂણી બધું સાહેબ પલરી ગયું, કાંઈ નથી રહ્યું, મારા છોકરા અમે બધા હેરાન થઈ, બધું પલરી ગયું, શું કરવું હવે, અહીંયા ક્યાંય ઉભા એવું નથી, હવે આખી રાત ત્યાં હેરાન થઈ, પાણી કેટલું આવી ગયું, અમારા રૂમ ગોદડા ગાફા બધું પલરી ગયું, કાંઈ ક્યારે રહેવા એવું નથી, અહીંયા કેટલું પાણી આવ્યું, બધું માર્યું, આખા બે વરાના નાણા દૂણી બધું પલરી ગયું, કેટલા બાસકા ગમના પલરી ગયા, બાજરો ઘઉં બધું દાણા દૂણી ગોદડા ગાફા બધું પલરી ગયું, મારો છોકરાને માંડ માંડ બસ આવી બોલી બાજુ બોટલા, છોકરામાં ઉતરીને કેમ જાઉં, પાણી ઘૂંટણ ઘૂંટણ પાણી છે બધે, અને હું અહીં એકલી હતી, હું ઉપર ચડી ગઈ, મારે કેમ જવું, કેમ જઈ, મારું બધું પલરી ગયું, ઘર આખો ઘૂંટણ ઘૂંટણ પાણી છે, ક્યાંય લેવા એવું નથી, મારે ક્યાં જવું, બધું પલરી ગયું, અમે આવો, હા ક્યાં જવું, પાછું કુદરતી ચૂસાઈ જાય તે સારું છે કે 10-12 કલાકમાં ઉઈ જાય. ફરીને પણ ગમે નથી આવે. પાછું કુદરતી ચૂસાઈ જાય તે સારું છે કે 10-12 કલાકમાં ઉઈ જાય પાણી. પાછું કુદરતી ચૂસાઈ જાય તે સારું છે કે 10-12 કલાકમાં ઉઈ જાય પાણી. ઓલા લોકો મકાન માથે ચડી ગયા, પાણી ગળી ગયા, પાણી ગળી ગયા.
I'm not going to do that.
કયો વિસ્તાર છે? આ જલાનગર ફાટક 80 કરોડ ફાટક જલાનગર છે. આમાં વર્ષોથી પાણી ભરાય છે કે નિકાસ થતો નથી પાણીનો. બાજુમાં 80 ફૂટનો રોડ છે, એમાં પાણીનો ટીપો નથી. ખાલી જીસીબી લઈને આવી જાય, બે ખાડા કરીને વહી જાય. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે જો તમારી સામે જ છે, બધા ઘરો મકાન માં પાણી ભરેલા છે. નહીં, જેવો વરસાદ પડ્યો 5 ઇંચ વરસાદ માં હાલત છે, વધારે પડતો શું હાલત થઈ જાય. તંત્ર ને શું અપીલ? બિચારો માણસો કેમ રે, ખાવો રાંધવાનું કેમ કરે? સવારે કઈ નગરપાલિકા કોઈ જોવા પણ નથી આવેલું છે. અને આ જેવો વરસાદ માં આટલા પાણી ભરાઈ ગયો છે, મકાનો માં પાણી ગરી ગયો છે, તેમાં કઈ તંત્ર કઈ એક્શન તો લેવી પડે ને આમાં. સાહેબ, આપનો પરિચય? મારું નામ મેહુલભાઈ સુરઠિયા છે. હું અહીંયા મોટા દેસા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું. સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આપની સ્કૂલ જે છે તેના પટાંગણમાં વરસાદી પાણી અને ગામનું પાણી જે છે તે ભરાઈ જાય, શું કહેશો? સાહેબ, આ પહેલાં તલાવડી હતી અને ત્યાં સ્કૂલ બનાવવામાં આવેલી છે. પહેલાં તો બહુ જ પાણીની સમસ્યા હતી, તો ધીરે ધીરે ભરતી કરી અને ઘણું બધી લેવલ લાવી દીધું છે. એટલે અત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે એક બે દિવસ સમસ્યા રહી છે, પછી બધું પાણી ઉતરી જાય છે. આની રજૂઆત આપણે ગ્રામ પંચાયતમાં પણ કરેલી છે અને સરપંચ શ્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ટૂંક સમયમાં જ આપણે ગટર બનાવવામાં આવશે, એટલે આ પાણીની જે સમસ્યા છે એ દૂર થઈ જશે. બેટા, તારું નામ? પરમાર આશા. બેટા, તમારી સ્કૂલમાં પાણી ભરાય છે, શું છે સમસ્યા? પાણી ભરાય છે જેના કારણે નાના બાળકો હોય છે તેમાં ચાલી પણ નથી શકતા. એના માટે ત્યાં ટેબલ રાખવામાં આવે છે, પછી તેમાંથી ચાલે છે. ત્યારે કોઈક બાળક નીચે પણ પડી જાય છે, જેના કારણે અમારી સ્કૂલમાં આવવા જવા માટેની બહુ મોટી તકલીફ થાય છે. પાણીના કારણે ઘણા બધી રોગો પણ થાય છે બાળકોને, તેમાં ચલાતું પણ નથી. એમાં નાના મોટા જીવજંતુ હોય છે જે પગમાં કરડી શકે છે. એટલા માટે મારી એ જ માંગ છે કે અમારી સ્કૂલમાંથી પાણીનો નિકાલ જલ્દીમાં જલ્દી થાય એવી કોઈ યોજના. અમારી શાળાના વિદ્યાર્થીઓને રોગ થઈ શકે છે, એટલા માટે મારી વિનંતી છે સરકારશ્રીને કે તે અમારી શાળામાં પાણી ન ભરાય અને પાણીનો નિકાલ થાય તેવી કંઈક યોજના કરે અને અમારી શાળાના બાળકોને કાંઈ નુકસાન ન થાય, તેઓને રોગ ન થાય, ચાલવામાં તકલીફ ન પડે. અમારે ચાલવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે, પાણી સુકાય ત્યારે કીચડ જેવું થઈ જાય છે, જેનાથી વિદ્યાર્થીઓ લપસે છે, તેમ અમારે સાફ સફાઈમાં મુશ્કેલી થાય છે. કરવખરી બધી પલરી ગઈ, ઘરમાં પાણી ગરી ગયું, ઘૂંટણ ઘૂંટણ પાણી છે, તળે ડુંબા ઓસરીમાં ક્યાં રહેવું, બધું પલરી ગયું. અમારું ઘરવખરી, અમારું ગોદડા ગાફા દાણા દૂણી બધું સાહેબ પલરી ગયું, કાંઈ નથી રહ્યું. મારા છોકરા અમે બધા હેરાન છે, બધું પલરી ગયું, શું કરવું હવે? અહીંયા ક્યાંય ઉભા એવું નથી, હવે આખી રાતના હેરાન છે પાણી કેટલું આવી ગયું. અમારા રૂમ ગોદડા ગાફા બધું પલરી ગયું, કાંઈ રહેવાય એવું નથી અહીંયા. કેટલું પાણી આવ્યું, બધું માર્યું, આખે બે વરના નાણા દૂણી બધું પલરી ગયું, કેટલા બાસકા ગમના પલરી ગયા, બાજરો ઘઉં બધું દાણા ધૂણી ગોદડા ગાફા બધું પલરી ગયું. મારો છોકરાને માંડ માંડ બસ આવીને ઓલી બાજુ બોટલા છોકરામાં ઉતરીને કેમ જાવું, પાણી ઘૂંટણ ઘૂંટણ પાણી છે બધે, અને હું અહીં એકલી હતી, હું ઉપર ચડી ગઈ હતી, મારે કેમ જોવું, કયો જઈ, મારું બધું પલરી ગયું, ઘર આખો ઘૂંટણ ઘૂંટણ પાણી છે, ક્યાંય લેવો એવું નથી, મારે ક્યાં જવું, બધું પલરી ગયું, અમે આવો હા ક્યાં જવું. ધોરાજી તાલુકાનો આતીપડિયા ગામ છે, બરાબર. હું પ્રવીણભાઈ ભોજાભાઈ દાફડા બોલું છું. અમે અહીંયા તીપડિયામાં રહીશું. અમારા રૂમમાં ત્રણેય રૂમમાં પાણી ફૂટ ફૂટ ભરાઈ ગયા છે, ઘર વખરી દાણા દૂણી બધું અમારું પલરી ગયું છે અને તંત્ર કાંઈ આમાં ધ્યાન દેતું નથી. અમારે
અમારા છોકરા નાના નાના હતા, અમે બીજાના ઘરે મૂકી આવ્યા. અમારે અટાડે કાંઈ રંધાય એવી પોઝિશન નથી. પોરબંદરમાં ગઈ રાત્રિએ 12 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદ હજુ પણ ચાલુ છે. આ સંજોગોમાં પોરબંદરની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય, બહારથી પણ પાણી આવે છે અને લોકલ જે વરસાદ છે એનું પણ પાણી ભરાઈ જાય છે. એને કારણે અમુક જગ્યાઓએથી પાણીનો નિકાલ કરવા માટે કમ્પાઉન્ડ વોલ તોડી અને પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારમાં પણ અમારા અધિકારીઓ રાત્રે પણ સમગ્ર રીતે વિઝિટ કરતા હતા અને કોઈ જગ્યાએ ક્યાંય હજુ સુધી કોઈ લોકોનું સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ નથી અને પાણીના નિકાલની વ્યવસ્થા અમે સતત ચાલુ રાખી છે. PGVCL દ્વારા પણ જ્યાં પણ ફોલ્ટ દેખાય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. ઝાડ પડવાના થોડા બનાવો બનાવે એમાં પણ ટ્રી કટર્સથી અને તરત જ એ રસ્તાઓ ખુલ્લા કરી અને ઝાડને પણ દૂર કરેલા છે. સમગ્ર વહીવટીતંત્રની જે ટીમ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એની એક સવારે અમે મિટિંગ પણ કરી અને તમામ વિભાગો છે પોતપોતાના કામ માટે એલર્ટ છે અને પોતાના વિભાગની કામગીરી બરાબર રીતે કરી રહ્યા છે. સાથે સાથે જ્યારે ઉપરવાસના ડેમોમાંથી પણ પાણી છોડવામાં આવશે ત્યારે પણ ઘેડ વિસ્તારમાં પાણી આવે છે. અહીંયા નદી દરિયાકાંઠાનો વિસ્તાર છે અને નદીઓ જ્યારે દરિયામાં મળતી હોય છે ત્યારે ડેલ્ટા એરિયામાં ઘણું બધું પાણી આવતું હોય છે. ત્યારે જે અહીંયા ક્ષાર અંકુશ નિવારણ વિભાગ છે એમાં જે ટાઇડલ રેગ્યુલેટર હોય છે એના ગેટનું ઓપરેશન કરવાનું કામ પણ ખૂબ જ અગત્યનું છે અને એના કારણે દરિયાનું ખારું પાણી ક્યાંય પણ ન આવે એ રીતની વ્યવસ્થા અને આ જે વરસાદનું પાણી છે દરિયામાં પ્રોપર રીતે જાય એ પ્રકારની વ્યવસ્થા ટેકનિકલી કરવાની થાય છે અને એના માટે પણ અધિકારીઓ સજાગ છે, ફિલ્ડ ઉપર પણ તૈનાત છે અને કોઈ પણ જગ્યાએથી કોઈ એવા જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી અને સમગ્ર વહીવટીતંત્ર છે અત્યારે કે જે હજી સુધી જે જેટલી વરસાદ પડી છે અને જે કંઈ આપણા સૌરાષ્ટ્ર અથવા વિભિન્ન ઝોનોમાં વરસાદ છે અને વરસાદના ઇફેક્ટ્સ છે એનાથી આપને માહિતગાર કરાવી શકાય અને છેલ્લા 2-3 દિવસમાં જે વરસાદ વધારે થઈ છે એની પણ માહિતી આપને બધાને આપી શકાય. SEOC ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. હાલ જે આજ સાંજ 6 કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે આખા સ્ટેટમાં ટોટલ એવરેજ જે રેનફોલ છે એ 328.44 મિલીમીટર વરસાદ થઈ છે, જે ટોટલ એવરેજ રેનફોલના 37.2% છે. એટલે લગભગ 1/3 આપણે હજી સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં થઈ ગયું છે. ઝોન વાઇઝ આપણે વાત કરીએ તો 4 ઝોન છે. સૌથી પહેલાં કચ્છ છે જેમાં 45.841% છે, નોર્થ ગુજરાતમાં 23.86% છે, ઈસ્ટ અને સેન્ટ્રલ ગુજરાત જેમાં વડોદરા, ગાંધીનગર, અમદાવાદ આ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં 22.9% છે, સૌરાષ્ટ્રમાં 49.91% છે અને સાઉથ ગુજરાતમાં 38.54% છે. એટલે ટોટલ 100થી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે. જે 24 કલાક છેલ્લા 24 કલાકમાં જો વાત કરીએ વરસાદની તો એમાં 100થી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે, જે 1757 મિલીમીટર છે. પછી ઘટતા ક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે, થર્ડ પોરબંદર, ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ છે. એ બધા મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને અમુક સાઉથ ગુજરાતના જિલ્લાઓ છે. જો વરસાદ આપની ડેમ્સની વાત કરીએ તો ટોટલ આપણી પાસે 206 ડેમ્સ છે અને પ્લસ સરદાર સરોવર ડેમ છે. સરદાર સરોવરમાં ટોટલ 54% અત્યારે આવક થઈ છે અને જો 100%ની સામે 54.something વરસાદ એ સંગ્રહ થઈ ગયું છે એમનો 54.94% છે. એ જ પ્રમાણે જો અન્ય 206 નાના મોટા ડેમ્સ છે એમાં 36.62% જેટલું સંગ્રહ ક્ષમતાના આવી ગયા છે અને હાઈ એલર્ટ પર કુલ 13 ડેમો છે જે હાઈ એલર્ટ પર છે. એલર્ટ પર 11 ડેમ્સ છે અને વોર્નિંગ ઉપર માત્ર જે વોર્નિંગ ઉપર છે ત્યારે નયા નથી થયા ફૂલ એ 16 ડેમ છે. આગામી જે ફોરકાસ્ટ આવ્યું છે IMD તરફથી એમાં નેક્સ્ટ 2 ડેઝમાં ભારેથી અતિ ભારે વરસાદની માહિતી છે. એમાં સૌથી વધારે
એ જ સાઉથ ગુજરાતના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમ દ્વારકા, ગીર સોમનાથ અને સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ માટે એક એલર્ટ જારી થયું છે, સિનોપ્ટિક એલર્ટ છે IMD તરફથી. રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કન્ટિન્યુઅસ SEOC ખાતે આ માળું 24 hours એ કંટ્રોલ રૂમ ચાલુ છે. એ જ પ્રમાણે જિલ્લા લેવલમાં પણ તમામ જગ્યાએ 24 hours કંટ્રોલ રૂમ ચાલુ છે. એ બંને કંટ્રોલ રૂમ એકબીજા સાથે સંપર્કમાં છે. જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે, લાઇન ડિપાર્ટમેન્ટ્સ અહીંયા એમના એક પ્રતિનિધિ હોય છે અને દર મંગળવારે એક વેધર વોચ ગ્રુપની બેઠક પણ કરીએ છીએ, જેમાં તમામ જે બી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે પાસ ઓન થાય છે. NDRF અને SDRFની ટીમ્સ પણ તમામ જિલ્લાઓમાં એક એક બે બે જ્યાં જ્યાં જે રીતે જરૂર છે ત્યાં ડિપ્લોય કરી રાખી છે અને રિઝર્વ પણ ટીમ પર રાખી છે. જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક મોકલવામાં આવશે. જે સચેત એપ્લિકેશન છે, સચેત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ અને લગભગ ગઈકાલે જ રાત્રે લગભગ 10 વાગે 88 લેક્સ લોકોને ડાયરેક્ટ મેસેજ કરવામાં આવ્યો. જે અમુક સૌરાષ્ટ્રના જિલ્લાઓ હતા, 4-5 જિલ્લાઓ, એ તમામ જિલ્લાઓમાં મેસેજ કરવામાં આવ્યો. એ પ્રમાણે આપણે વોર્નિંગ પણ કરીએ છીએ અને સતત લોકલ તંત્ર સાથે પણ એમાં આપણે છીએ. જે નુકસાનની બાબત છે તો અત્યારે 45 વ્યક્તિઓનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે જુદા જુદા જિલ્લાઓમાં અને લગભગ 400 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થાનાંતરણ પણ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં જે ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં થયું છે એમાં 57 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે અને 209 રસ્તાઓ, જે પૈકીના હાઇવે 9 સ્ટેટ હાઇવે, અન્ય રોડ 26 અધર રોડ્સ અને પંચાયતના 174 રસ્તાઓનો સમાવેશ છે, જેમાં કોઝવેના ઉપર પાણી આવી ગયું હોય અથવા ડેમેજ થઈ ગયું હોય, રસ્તા બંધ થઈ ગયા હોય, આ ટાઈપનો છે. પણ એ જ્યારે જ્યારે વરસાદ નેક્સ્ટ રાઉન્ડમાં ધીમું પડશે તો પછી એ પાણી ઉતરી જશે અને રસ્તા મોટરેબલ થઈ જશે. એ જ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 359 ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બાધિત થઈ, જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો સપ્લાય પૂર્વવત કરવામાં આવી છે. 45 ગામોમાં અત્યારે કામગીરી ચાલુ છે, એ બી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. એટલે આ ટૂંકમાં નુકસાનીની વિગત છે. બાકી જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ જે ઇન્ફોર્મેશન છે રેનફોલની, એ આપને અલગથી સપ્લાય કરવામાં આવી જશે. આપના માધ્યમથી, SEOCથી અમે લોકો એક અપીલ કરવા ઈચ્છીએ છીએ કે લોક પેનિક ન થાય, જ્યારે વરસાદ થાય અથવા લાઇટિંગ થાય તો અત્યારે બહાર ન નીકળે અને મવેશીઓનો પણ કાળજી રાખે અને એ આપણે સફળતાપૂર્વક કોઈ જાનહાનિ સિવાય માનસૂનનો લાભ લેશું. સૌથી વધારે જે પાણી વરસાદ છે, જે અત્યારે પણ જે માહિતી જે IMD માંથી અત્યારે અમને અત્યારે એલર્ટ મળ્યું છે, એમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. આગામી અમુક કલાકમાં, 4-5 કલાકમાં પણ વરસાદ એમાં વધારે થશે એવી માહિતી છે. એના જે ચોક્કસ જિલ્લાઓ છે, જે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, જે ચોક્કસ ગામડાઓની સંખ્યા છે અફેક્ટેડ અને રોડ્સની છે, એ આપણે અલગથી સપ્લાય કરી દઈશું. લોકલ સ્તર ઉપર બંને કલેક્ટર્સને એ માહિતી અત્યારે ફોન ઉપર આપવામાં આવી છે કે એ એક પ્રેસ રિલીઝ જારી કરે અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરે લોકલ મીડિયા સાથે અને લોકોને કોઈ પેનિક ન થાય આ રીતે કરવામાં આવે. જે સ્થળાંતર થયું છે મોટાભાગે આ સૌરાષ્ટ્રના 4-5 જિલ્લાઓ છે એમાં જ થયું છે અને અમુક 1-2 જિલ્લા સાઉથ ગુજરાતના છે. પણ એમાં જે બી થયું છે એ આપણે GSDMA ગ્રાન્ટથી જે શેડ બનાવ્યો હતો એ તમામ શેડમાં છે અને અમુક પ્રાઇમરી સ્કૂલ્સમાં પણ છે. હા, સંખ્યા બતાવીને, હમણાં 354 લોકોને, હા, છેલ્લા 24 કલાકની જ વાત છે, જે રેસ્ક્યુ છે એની સંખ્યા 45 છે અને 398 લોકોનો સ્થાન માઇગ્રેશન છે, શિફ્ટિંગ છે. જાનહાની જ્યારથી વરસાદ થઈ છે, સ્ટાર્ટિંગમાં જે લાઇટનિંગ થઈ છે ત્યારથી લઈને આ સુધીમાં જોઈએ તો લગભગ ટોટલ કિસ્સાઓ છે 42 માનવ મૃત્યુના કેસ છે અને 250 પશુ મૃત્યુ છે. પણ એમને રાહત પણ એમને જે આપણે નોર્મ છે આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર પર.